ઓકે ઓલિક હવે રૂખ કેવો જોવા મળશે કારણ કે ખાસ કરીને ગુજરાતીઓ શેર બજારમાં હવે તો બધા જ ખાસ કરીને લોકો શેર બજારમાં ઇન્ટરેસ્ટેડ હોય છે જ્યોતિષ શું કહી રહ્યું છે બે બાવીસ માં શેર બજારમાં કેવા ચડાવ ઉતાર જોવા મળશે શેર બજારની વાત કરીએ તો ગ્રહયોગોની દ્રષ્ટિકોણથી પહેલું ક્વાર્ટર ખૂબ વોલેટાઇલ છે અચ્છા આમ તો માર્કેટમાં તેજી મંદી એનો સ્વભાવ છે પરંતુ વોલેટાઈલિટી એટલે પહેલા ક્વાર્ટર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચની વાત કરું તો એક વીક તેજી એક દિવસ મંદી એવું અપડાઉન્સ બહુ મોટા જોવા મળશે એટલે ધીરે ધીરે જાન્યુઆરી ફેબ્રુઆરીનો એકદમ તમે વોલેટાઇલિક ટ્રેન્ડ જે પ્રિડિક્ટ કરી શકાય કે એક તેજી તરફનો ટ્રેન્ડ કે મંદી તરફનો ટ્રેન્ડ એવો નહીં રહે એના માટે એને પોઝિટિવ બી લઈ શકાય કે આપણને જો એ પોઈન્ટ ખબર હોય જેમ પહેલું વીક છે તો એ તે અપવર્ડ છે સેકન્ડ વીક છે એ બેરીસ ટ્રેન્ડ છે તો આપણે એ રીતે શોર્ટ ટર્મની નાના સમયગાળાની તેજી મંદી દ્વારા માર્કેટમાંથી ફાયદો લઈ શકીએ છીએ એમાંથી અર્નિંગ કરી શકીએ છીએ એ જ વોલેટાઇલ ટ્રેન્ડ ફેબ્રુઆરી એન્ડ સુધી આપને જોવા મળશે માર્ચ મીડ સુધી વાત જોવા જાવ તો વોલેટાઇલ ટ્રેન્ડ છે પણ માર્ચ મીડ પછીનો સમય છે ને એ થોડો અપવર્ડ ટ્રેન્ડ અને એક આપણને એક સારી એક પોઝિશન ક્રિએટ કરી શકીએ અને આપણે તેજીની પોઝિશન ક્રિએટ કરી અને એમાંથી બેનિફિટ લઈ શકીએ એવું મળશે એટલે ફેબ્રુઆરીથી માર્ચ મીડ વચ્ચે જ્યાં તમને એક ડાઉનફોલ મળે છે મળશે જ અને એ ડાઉનફોલ મળે છે ત્યાં તમારે પોઝિશન તેજીની બનાવવાની છે અને એ પછી એટલે પહેલા ક્વાર્ટરની પર્ટિક્યુલર વાત કરીએ તો ખૂબ વોલેટાઇલ છે એટલે પહેલા ક્વાર્ટરમાં તમારે શોર્ટ ટર્મ્સ નાના નાના તમારે ટાર્ગેટ્સ રાખી નાના સમયગાળાના ટાર્ગેટ્સ રાખી અને તમારે એક્ઝિટ અને એન્ટ્રી કરવી કરવી જોઈએ તેજી મંદી રહેશે એમાં પર્ટિક્યુલર વાત કરીએ તો જાન્યુઆરીમાં તો એક વીક તેજી મંદી એક વીક તેજી મંદી એવું દેખાઈ રહ્યું છે ફેબ્રુઆરી ની વાત કરું તો ફેબ્રુઆરીમાં પણ એટલે જાન્યુઆરી નો લાસ્ટ વીક અને ફેબ્રુઆરીના ફર્સ્ટ ટેન ડેઝની અંદર તમને એક આ નાનો કરેક્શન્સ જોવા મળે અથવા તો એક નાનો ડાઉનફોલ જોવા મળે એના ચાન્સીસ છે પછી પણ એક વોલેટાઇલ ટ્રેન્ડ સાથે તમે માર્કેટમાં દબાણ અને એવું જોશો એટલે આ ટાઈમ એક સારો છે કે એ સામે તમે પકડી લો અને તમે તેજીની એક તમારી પોઝિશન્સ બનાવો તો એ તમને માર્ચ મીડ પછી એટલે લગભગ માર્ચના ફર્સ્ટ સેકન્ડ વીકની આસપાસથી

મંગળ છે તો કે ભાઈ આપણે સેનાપતિ તરીકે જ્યોતિષશાસ્ત્રમાં એને દર્શાવવામાં આવ્યો છે તો કે પોલીસ છે છે તો બજાર માટે ખાસ કરીને જે શહેર બજાર છે તેના માટે કયો ગ્રહ જવાબદાર હોય છે ખાસ કરીને અને કેટલી અસર તેની પડતી હોય છે જયારે જ્યોતિષશાસ્ત્રની વાત કરીએ ને ત્યારે સૌથી પહેલા તો હું એક વસ્તુ દર્શક મિત્રોને ક્લેરિટી સાથે આપવા માંગીશ કે ઇટ ઇઝ અ નોટ અ લાઈક વન મેન આર્મી ઇટ્સ અ ટીમ વર્ક અને મલ્ટી ડાયમેન્શન એટલે દરેક જગ્યાએ શનિ હોય ગુરુ હોય છે એનું કોઈ કામ નથી એવું નથી હોતું જેમ શેર બજાર ની વાત કરીએ આપણે તો શેરબજાર એ મલ્ટી ડાયમેન્શન છે અગેન કારણ કે એની અંદર તમે બધા જ પ્રકારની કંપનીઝ હોય છે તમે ખેતી સાથે સંકળાયેલી ફાર્મસી સાથે સંકળાયેલી સરકાર સાથે દરેક પ્રકારની કંપનીઝ છે એ કંપનીઝ શેર બજાર પર અસર કરતી હોય છે તો એના ઉપર બધા આવી ગયા બટ પર્ટીક્યુલર ઓવરવ્યુ જોવા जाओ તો શેર બજાર માટે અને એમાં પણ ખાસ કરીને ભારતીય શેરબજાર બીજા બધા શેરબજાર યુએસ નું શેર બજાર છે Nasdaq છે કે ચાઇના નું શેર બજાર છે કે બધા બજારો માટે પાછા અલગ અલગ કી પર્સન્સ હોઈ શકે છે હોય છે ભારતીય શેર બજારની જારે હું વાત કરું બટ ઇન્ડિયન સ્ટોક માર્કેટની ત્યારે એમાં કી રોલ આઈ એમ સેઇંગ કી રોલ બધા જ ગ્રહોની અસર છે પણ કી રોલ ની વાત કરીએ તો એ શનિ અને બુધ એ કી રોલ ભજવતા હોય છે બટ ઓવરઓલ જોવા જઈએ તો ગુરુ હોય કે સૂર્ય હોય કે મંગળ હોય ઈચ એન્ડ એવરી પ્લેનેટ એના માટે અસર તો કરતા જ હોય છે એનો રોલ કંઈક નાનો મોટો છે બજાર માટે રોલ કઈક અલગ છે અથવા તો ઓછા વોલ્યુમ વાળો છે પણ કી રોલમાં શનિ બુદ્ધ જે આપણે પ્રશ્ન પૂછો ટેકનિકલ તો શનિ બુદ્ધ ને એક કારણ કે ઘણા બધા જ્યોતિષી વિદ્યાર્થી તરીકે બી આને જોતા હશે રિસર્ચ તરીકે તો એવું મિસગાઈડ નથી થવાનું કે આપણે આ જ ગ્રહો પર ધ્યાન રાખવાનું પણ શનિ અને બુધ એ ભારતીય શેર બજાર આઈ એમ સેઈંગ અલગ કે બીજા શેર બજાર માટે પાછા કી રોલ બદલાતા હોય છે તો ભારતીય શેર બજાર ની વાત કરું છું હું તો એ કી રોલ અને બુધ છે બાકી બધા ગ્રહો એની અસર કરતા હોય છે પાછું એ એ દરેક 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 વર્ષ વર્ષ આવે ગવર્મેન્ટ પ્રમાણે જેમ કીધું અલગ અલગ કુંડળી બને છે ગવર્મેન્ટની કુંડળી બને છે એડમિનિસ્ટ્રેટિવ ભારતની કુંડળી અલગ છે હવામાન કે જે છે એના માટેની અલગ રીતે દ્રષ્ટિકોણ છે એ બધા દ્રષ્ટિકોણે પણ કી રોલ્સ બદલાતા હોય છે તો આમાં આપણે એડમિનિસ્ટ્રેટિવ અને રાજકીય કુંડલી કી રોલ્સ પણ ધ્યાનમાં રાખો કેમ કે કઈ પણ નિર્ણય જો સરકાર લે મોટો કોઈક નિર્ણય તો એની અસર પણ બજાર પર થવાની હોય છે એટલે ઓવરઓલ વ્યૂ જોવા જાવ તો શનિ ને બુધ એ ભારતીય શેર બજાર માટે કી રોલ બજાવશે અને બાકી આપણો ભારત દેશ ખેતી પ્રધાન ને એવા ઉપર વધારે સ્ટ્રક્ચર કરે છે તો ગુરુ અને સૂર્ય પણ એના માટે બહુ સારું એવું એક પાર્ટ કામ કરતા હોય છે